હવે એ વિડીયો અપલોડ કરશો ને તો રિવ્યૂઝ એ નહીં આવે અને તમારી ચેનલ રિએક્શનવાળી બનશે, અને કદાચ તમારા વિડીયો વાયરલ થઈ જાય ને તો એ વિડીયોને લીધે તમારી ફેસ વેલ્યુ બનશે, તમે ફેમસ થાઓ. અને યુટ્યુબમાં જ્યારે તમે મોનેટાઇઝેશન માટે મોકલશો ને ત્યારે એ એક્સેપ્ટ કરશે અને તમે એમાંથી પૈસા કમાવો. કેમ ભાઈઓ બધા મજામાં ને? મજામાં જ હશો, કેમ કે અત્યારે તો હમણાં તમે જોતા હશો યુટ્યુબ ને ફેસબુકમાં ઘણા લોકો એવું કરે છે કે ભાઈ વિડીયો બનાવી બનાવીને ફેમસ થઈ ગયા. એટલે હવે એના જોઈને ઘણા લોકો એવું વિચારે કે આપણે યુટ્યુબમાં ફેમસ થવું છે પણ આપણને કંઈ આવડતું નથી અથવા આપણે વિડીયો બનાવવા નથી. તો હવે એ લોકો શું વિચારે કે ભાઈ આપણે જે ફેમસ લોકો છે ને એના વિડીયો ડાઉનલોડ કરી લેવાના અને યુટ્યુબમાં બીજા નામથી ચેનલ બનાવી દેવાની અને અપલોડ કરી દેવાના, વ્યૂ આવશે ને સબસ્ક્રાઈબર એ આવશે. ઘણા લોકોના મનમાં આવું હોય, તમારા મગનભાઈ ક્યારેક આવ્યું હોય છે કે આપણે કોકના વિડીયો ડાઉનલોડ કરીને અપલોડ કરીએ, વ્યૂ આવશે સબસ્ક્રાઈબર એ આવશે ને પછી એમાંથી પૈસા આવશે. તો જો તમે એવું વિચારતા હોય ને કરવાનું તો આ વિડીયો તમે જોઈ લો, હું તમને કહું કે કઈ રીતનું આ કરાય અને કઈ રીતનું આ ન કરાય. મતલબ આમાં મહેનત કરવી કે મજૂરી એ તમને આગળ વિડીયોમાં ખબર પડી જાય. તો વિડીયોને એકવાર ધ્યાનથી જોજો, મજા આવશે, તમને ઇન્ફોર્મેશન સારી મળશે. તો સૌથી પહેલાં વાત કરીએ કે ભાઈ આપણે વિડીયોઝ કોના અપલોડ કરવાના, એટલે એમાં તો કોઈ ઓપ્શન જ નથી, ખબર જ છે જે ફેમસ હશે એને આપણે અપલોડ કરવાના. પણ હું કામ કઈ રીતે અપલોડ કરવાના એ તો ખબર હોવી જોઈએ ને. તો જો સૌથી પહેલી વસ્તુ એ કે જો તમારા મગજમાં ખાલી એટલું જ હોય ને કે ભાઈ આપણે કોકના વિડીયો ડાઉનલોડ કરવાના, અપલોડ કરવાના અને એમાં પૈસા કમાવાના, તો એ વસ્તુ ક્યારેય પોસિબલ નથી. હવે તમને ઘણા યુટ્યુબરે એવું કીધું હોય છે કે ભાઈ કોકના વિડીયોમાંથી પૈસા કમાવો, પણ આ વસ્તુ ખોટી છે, પોસિબલ જ નથી. કેમ કે તમને જો વિશ્વાસ ન આવતો હોય ને તો ટ્રાય કરી જોજો, એક બે ચેનલ બનાવજો. કેમ કે એમાં શું છે ખબર છે, યુટ્યુબનું એલ્ગોરિધમ એવું છે, જ્યારે પહેલું વહેલું કોઈ વિડીયો અપલોડ થાય ને તો એને કોન્ટેન્ટ આઈડી બને. હવે એ કોન્ટેન્ટ આઈડી યુટ્યુબને ખબર હોય કે ભાઈ આ વિડીયો આ જગ્યાથી આ ટાઈમે અપલોડ થયું છે. હવે એ ડાઉનલોડ કરીને તમે બીજી જગ્યાએ અપલોડ કરો ને યુટ્યુબ, એટલે યુટ્યુબને ખબર જ હોય કે આ વિડીયો અહીંયાથી ડાઉનલોડ થયું છે અને બીજી વાર અહીંયા અપલોડ થયું છે, બરાબર. એટલે એનો કોઈ મતલબ નથી, કદાચ તમારી ચેનલ ઉપર 1000ની જગ્યાએ 10000 સબસ્ક્રાઈબર્સ થઈ જાય, 4000 કલાકની જગ્યાએ 400000 કલાક થઈ જાય. છેલ્લે જ્યારે મોનેટાઇઝેશન માટે તમે રિવ્યૂ મોકલશો ને ચેનલ, યુટ્યુબ રિજેક્ટ કરી દે ડાયરેક્ટ, એવું જ કહે કે ભાઈ તમારી ચેનલ પર રિયુઝ કોન્ટેન્ટ છે. હવે રિયુઝનો તો મતલબ તમને ખબર પડે ને કે ફરીવાર વપરાયેલું, આ વસ્તુ તમને બધાને ખબર જ હશે. એટલે રિયુઝ કોન્ટેન્ટ આવી જાય ને પછી તમે ગમે એટલી વાર ટ્રાય કરશો તમારી ચેનલ મોનેટાઇઝ નહીં થાય. તો હવે જો આટલી બધી મહેનત કરવી, કોકના વિડીયો ડાઉનલોડ કરવા, અપલોડ કરવા, ઇન્ટરનેટ બગાડવું, મહેનત કરવી અને છેલ્લે પછી એમ કે ભાઈ હવે તમને આમાંથી પૈસા નહીં મળે, તો કેવું લાગે? હવે જો હું તમને એક સોલ્યુશન આપું, તમારે જો એવું જ કરવું હોય તો શું કરાય, તો હવે ધ્યાન રાખો, જો સાંભળો હું તમને કહું. જો પહેલી વસ્તુ તે ફેમસ લોકોના વિડીયો આપણે જોઈએ ને તો એ લોકોના વધારે વાયરલ થતા જ હોય, બરાબર. તો હવે એ લોકોના વિડીયો આપણે જો યુઝ કરવો હોય ને, આપણે એના પરથી પૈસા કમાવાય ને યુટ્યુબમાં, તો શું કરવાનું, રિએક્શન ચેનલ બનાવવાની. રિએક્શનમાં કંઈ હોય નહીં ભાઈ, જે વિડીયો તમારે ડાઉનલોડ કરવું હતું ને એ વિડીયો તમારે અહીં સાઈડમાં મૂકી દેવાનું નાની સ્ક્રીનમાં, અને એ વિડીયોમાં જે રીતનું એક્સપ્રેશન લોકો બતાવતા હોય, ભાઈ કોમેડી હોય તો કોમેડી, કોઈ પણ વસ્તુ, હવે એના પર તમારે તમારું રિએક્શન આપવાનું કે ભાઈ આ વિડીયો તમને જોતા જોતા તમારું ફેસ અથવા તમારા એક્સપ્રેશન કેવા છે, તો એનું રિએક્શન તમારે ખાલી બતાવવાનું. હવે એ વિડીયો અપલોડ કરશો ને તો રિવ્યૂઝ એ નહીં આવે અને તમારી ચેનલ રિએક્શનવાળી બનશે, અને કદાચ તમારા વિડીયો વાયરલ થઈ જાય ને તો એ વિડીયોને લીધે તમારી ફેસ વેલ્યુ બનશે, તમે ફેમસ થાઓ. અને યુટ્યુબમાં જ્યારે તમે મોનેટાઇઝેશન માટે મોકલશો ને ત્યારે એ એક્સેપ્ટ કરશે અને તમે એમાંથી પૈસા કમાવો. એટલે હવે નક્કી તમારે કરવાનું છે કે બેઠા કોકના વિડીયો ડાઉનલોડ કરીને અપલોડ કરીને મહેનત પાણીમાં જવા દેવી, મજૂરી કરવી, એના કરતાં રિએક્શન ચેનલ બનાવીને એ જ વિડીયોમાં તમારું રિએક્શન એડ કરીને એમાંથી પૈસા કમાવો, તો હું વાંધો? હવે નક્કી તમારે જ કરવાનું છે. બાકી તો મારે તો જે તમને સલાહ આપવાની હતી આપી દીધી. ઘણા લોકોના મનમાં એવું હતું કે ભાઈ આપણે કોકના વિડીયો ડાઉનલોડ કરીને અપલોડ કરી દે, વ્યૂઝ તો આવે જ છે, સબસ્ક્રાઈબર એ આવશે. પણ હકીકતમાં ઘણા લોકોને ખબર જ ન હોય કે લાસ્ટ ટાઈમ ઉપર તમને ખબર પડે ને કે 99% ઉપર ડાઉનલોડ અટકી જાય ત્યારે કેવું ફીલ થાય. બસ સેમ આ જ વસ્તુ એ તમને ફીલ થાય જ્યારે તમારી ચેનલ મોનેટાઇઝેશન માટે જાય ને ત્યારે એ લોકો રિજેક્ટ કરશે ને ત્યારે. એટલે એટલી બધી મગજમારી નહીં કરવાની, સાદા સિમ્પલ કોકના વિડીયો યુઝ કરવો હોય ને તો રિએક્શન ચેનલ બનાવી દેવાની. ઓછી મહેનત ઓછી મજૂરી, મજૂરી તો ઠીક હોય મહેનત જ કહેવાય ને એના તો, બરાબર. તો આઈ હોપ તમને વિડીયો ગમ્યું હોય છે ને ઇન્ફોર્મેશન સારી લાગી છે, તો લાઈક કરજો અને તમારા દોસ્તારોને શેર કરી દેજો, જે તમને સલાહ આપે ને કે ભાઈ ડાઉનલોડ કરીને અપલોડ કરવાના એને શેર કરી દેજો, એટલે એ લોકોને ખબર પડી જાય કે ભાઈ આવી મજૂરી ન કરે, એના કરતાં થોડી કમથી મહેનત કરે ને તો આપણી ફેસ વેલ્યુ બને અને આપણે પૈસા કમાઈએ. થેન્ક્સ ફોર વોચિંગ ગાઈઝ, સી યુ ઇન ધ નેક્સ્ટ વિડીયો.